નમસ્કાર, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, વેલકમ રિપી ઈ લર્નિંગ હબ. લાસ્ટ સેશનમાં વિદ્યાર્થી મિત્રો, આપણે 10 એમસીક્યુ આદર્શ વયુ સમીકરણના ગણેલા, બરાબર. આજે આપણે એનાથી આગળ જઈએ. પહેલો જ એમસીક્યુ છે મિત્રો, 11મો આપણો. 27 સેલ્સિયસ તાપમાન એટલે ટેમ્પરેચર બરાબર 300 કેલ્વિન છે. 760 ટોર એટલે પ્રેશર, 760 એટલે 1 bar વાતા દબાણ થઈ ગયું. હિલિયમ અને ઓક્સિજન વાયુની મિશ્રણની ઘનતા એટલે ડેન્સિટી ઓફ મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 0.543 ગ્રામ પ્રતિ લીટર છે. જો બરાબર, તો મિશ્રણમાં હિલિયમનું પર્સન્ટેજ પ્રમાણ શોધો. તો સૌથી પહેલું તો ડેન્સિટી બરાબર પીએમ બાય આરટી થાય. રેડી? તો જો આ મિક્સરની ઘનતા આપી હોય તો આ તમને એનો એવરેજ મોલર માસ મળે, મિશ્રણનો એવરેજ મોલર માસ. તો આપણે એમ ને સૂત્રનો કરતા બનાવીએ તો ડી બરાબર 543, આર 0.083, ટેમ્પરેચર મળશે આપણને 300 કેલ્વિન ભાગ્યા પ્રેશર 1 વાતાવરણ છે, બરાબર છે મિત્રો. હવે તમે જો તો આપણે આનો ગુણાકાર શોર્ટકટમાં થાય એવું કંઈક કરીએ, બરાબર. હવે આ 0.08 હોય એને આમ કરી દઈએ તો આ 8 થઈ જશે, 8 × 3 = 24, બરાબર, કેમ કે 2 મીંડા ઉડી ગયા. તો 0.543 ગુણ્યા 8 × 3 = 24. રેડી? તો આ જો 0.5 એક્ઝેક્ટ હોત તો 12 થાત. 12ની ઉપરનું થોડુંક વિચારી લો તો આ નિયરેસ્ટ તો કેટલું આવતું હશે, 13 આવતું હશે. રેડી? હવે જો એ 13 આવતું હોય ને મિત્રો, તો તમે એવરેજ વિચારો. આપણી પાસે હિલિયમ અને ઓટુ છે. હિલિયમનો અણુભાર થાય 4, ઓટુનો અણુભાર થાય 32, અને એક્ઝેક્ટ એવરેજ જો વિચારો, એક્ઝેક્ટ 50%, તો 32 × 4 = 36 એટલે કેટલું થશે, 18. જો બે 50-50% હોય તો આ જવાબ 18ની આજુબાજુ આવવો જોઈએ. એનો મતલબ એમ કે જેનો અણુભાર વધુ છે મિત્રો, એનું પ્રમાણ જો 50% અને ઓછો એનું 50% હોય તો 18 જવાબ આવે. પણ હવે આપણી પાસે તો હિલિયમનું પ્રમાણ પૂછ્યું છે. હવે કોઈ એકનું પ્રમાણ પૂછે ને તો મિત્રો આપણે એમનું ધારી લેવું પડે, મોલન્સ આપણે એક્સ ધારી લઈએ, બરાબર. તો એવરેજ મોલર માસ માટેનું આપણે ગણતરી ચેપ્ટર નંબર 1માં કરાવેલી, એ મુજબ જઈએ કે આનો અણુભાર ધારી લઈએ એક્સ. કોનો? હિલિયમનો. હિલિયમના મોલન્સ એક્સ ધારીએ અને એને ગુણ્યા એનો અણુભાર આપણે 4 કરી દઈએ. એવી રીતે 1 - x કરીએ અને એનો અણુભાર જે છે ઓટુનો એ છે 32. અણુભાર એવરેજ આપણો આવી ગયો 13. તો 4x + x - 32x, તો એનો મતલબ -28x = 12 થશે, બરાબર. તો x બરાબર માઇનસ નિશાનીને આપણે અવગણી દઈએ તો 12/28 થાય. હવે આ મૂળ અંશમાં આવે એને ગુણ્યા આપણે 100 કરી દઈએ એટલે પર્સન્ટેજ પ્રમાણ થઈ જશે. તો નિયરેસ્ટ ટુ એમ કે આને 30 ગણીએ તો 30 × 3 = 90 થાય, બરાબર. 20 × 4 = 80, 28 × 4 = 30 × 3 = 90ની આજુબાજુનો જવાબ આવવો જોઈએ. હજુ આને થોડું સરળ કરવા માટે આ 14 કરી દઈએ તો 14 × 7 = 98 થાય. 6 × 7 = 42ની ઉપરનો જવાબ આવશે, 42ની ઉપરનો જવાબ. તો 42ની ઉપરનો જવાબ મિત્રો આ 66.5 છે. 42ની નીચેનો જવાબ નહીં આવે, 42ની કેવો આવશે, ઉપરનો જવાબ. એટલે નિયરેસ્ટ ટુ કયું આવશે, એ 66.5 આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ વિચારીએ. એલોડિયા એ પાણીની એક શેવાળનું નામ છે, આ જે પાણીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. મિત્રો બરાબર જોજો, હવે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ અહીંયા આપેલું છે આપણને, એ આપણે અહીંયા લખી દઈએ. 6 CO2 gas + 6 H2O liquid gives C6H12O6
આયર્ન એન્ડ 6O2 ગેસ. હવે આપણને એમ કીધું છે કે એસટીપી 112 મિલી, 112 મિલી આ બનવું પડે ત્યારે CO2 નું દળ કેટલું. બરાબર જોજો, આ 6 મોલ માટે 6 મોલ ઓક્સિજન મળે છે, તેનો મતલબ 1 મોલ હોત તો 1 મોલ મળત. 6 મોલ એટલે 6 × અણુભાર કેટલો થાય? 44. ત્યારે આનું 6 મોલ ગુણ્યા એનું કદ કેટલું? તો કે 22, 400 મિલી. રેડી? તો 112 એ કેટલું આપણે એવું વિચારી શકાય ને? તેનો મતલબ એમ કે 6 × 44 × 112 / 6 × 22 = 400. ચાલો વિચારીએ, 6 ગયા, 112 × 2 એટલે 200 ગયા, 44 × 5 = 220 થાય. એટલે આપણે આને વિચારીએ કે આ ઉપરના 22 થઈ જાય અને નીચેના 100 થઈ જાય તો 0.22 આપણો જવાબ આવી જાય. તૈરો જુઓ. રેડી? ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી એકવાર, CO2ના 6 મોલ હોય ત્યારે આનાય 6 મોલ છે, પણ મેં 6ની જગ્યાએ 6 × 22.4 કદ લીધું છે, યાદ રાખજો, કેમ કે અહીંયા આપણને કદ આપ્યું છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત વિચારીએ. 27 સેલ્સિયસ તાપમાન એટલે કે 300 કેલ્વિન ટેમ્પરેચર થયું. 2 વાતાવરણનું દબાણ પ્રેશર બરાબર 2 વાતાવરણ થયું. મિથેનની ઘનતા, મિથેનનો અણુભાર કેટલો તો ઘનતા મળે? અણુભાર કેટલો થાય? 16 g/mol. હવે ઘનતા બરાબર શું થાય? તો કે PM/RT. ચલો, પી કેટલું? પ્રેશર, 2 વાતાવરણ, અણુભાર 16, આર 0.08 લઈ લઈએ, ટેમ્પરેચર છે 300. રેડી? ચાલો મિત્રો, આ પોઈન્ટ કાઢવા માટે ઉપર બીજા હું 100 લગાડતો તો 16 × 8 = 2 = 16 = 200 થયું. 2 મીંડા બીજા ગયા તો 2 × 4, 2 × 2 = 4, 4/3 એટલે કે 1.3 જવાબ આવશે. 1.3 એ રૂજો. રેડી? એટલે આપણો જવાબ કેવો થઈ જશે? સી થઈ જશે. સિમ્પલ લોજિકલ MCQ છે અને આવા જ નીટ અને જીમાં પૂછાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ. એક ગેસ સિલિન્ડરમાં સાયક્લોપ્રોપેન એટલે પેન્ટાગોન અને ઓક્સિજનનો આંશિક દબાણ અનુક્રમે 170 અને 570 છે. 170 અને 570 છે. તો ઓક્સિજનના મોલની સંખ્યામાં સાયક્લોપ્રોપેનના મોલની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? યાદ રાખજો, બંનેના મોલની સંખ્યાનો ગુણોત્તર જોઈએ. હવે તમે જો PV = NRT છે, એનો મતલબ એમ કે જો આ V, R અને T બધું તો આપણા માટે સેમ જ છે, સિલિન્ડર સેમ એટલે, તો એનો મતલબ N ચલે છે, શું આવે? P, પ્રેશર. તો મોલની સંખ્યાનો ગુણોત્તર જોઈતો હોય N ઓફ સાયક્લોપ્રોપેન અને છેદમાં N ઓફ O2 = P1/P2 થશે, કેમ કે બંને એકબીજાના ગુણોત્તરમાં છે. તો પ્રેશર 1 કેટલું છે? તો કે 170 છે અને પ્રેશર 2 કેટલું છે? 570 છે. તો આપણો જવાબ બનશે દિલ્હી 0.30. રેડી? ચાલો નેક્સ્ટ વિચારીએ મિત્રો. એસટીપી એ 1 મોલ જળ બાષ્પ, 1 મોલ પાણી કેટલું? પેલા એ વિચારો. એટલે 18 g થાય. હવે પાણીની ઘનતા 1 g/mL હોય તો એનો મતલબ એમ કે 18 મિલી થશે. રેડી? 1 મોલ જળ બાષ્પમાં અણુઓએ રોકેલું વાસ્તવિક કદ કયું હશે? જો આ લિક્વિડ લઈએ, પાણી, તો આટલું આવે, પણ 1 મોલ બાષ્પ લઈએ તો એનું કદ થાય 22.4 લિટર, એટલે કે 22,400 મિલી થાય. મિત્રો
કેટલું થાય? 22,400 મિલી. હવે આપણે એમ કહે છે કે એનું કદ કેટલું છે, આના પર્સન્ટેજ આની સાપેક્ષમાં શોધવાનું થાય. તો મિત્રો, પર્સન્ટેજ ઓફ H2O વેપર એટલે કે બાષ્પના કેટલા થાય? તો કે 18/22,400 લેવું પડશે અને એને ગુણ્યા 100 કરવું પડે એટલે પર્સન્ટેજ નીકળી ગયા. 22માં આટલા, તો 100 એ કેટલા? તો આ બે ગયા, તેનો મતલબ 9/112 થાય. 9/112 નો ગુણોત્તર તમે જો, આ બધાના પર્સન્ટેજ કાઢીએ, સૌથી ઓછો આ પર્સન્ટેજ છે, આપણે ચેક કરી લઈએ કે 22.4 ના 1% એટલે 1/100, તો મતલબ કે 0.22 થાય. હવે આના કરતા પણ આ કેવું થવાનું? નાનું જ થવાનું. જો 0.22 છે, 0.2 છે, આ તો 9/100 ખાલી ગણી લો તો પણ કેટલું થાય? નિયરેસ્ટ ટુ 9/100 લઈ લો તો મિત્રો 0.09 થાય. એ લેસ દેન કેટલું, કયો ઓપ્શન થયો? તો કે એ ઓપ્શન થયો. જો આ બાકીનામાં તો 10, 20 અને 5 એ તો બધા વધારે છે, એટલે એનો મતલબ એમ થયો કે આપણો જવાબ છે એપલ. રેડી છે ને, એકદમ કોન્સેપ્ટ વાળા MCQ. ચાલો નેક્સ્ટ. 300 કેલ્વિન તાપમાને 2 bar દબાણે કોઈ ચોક્કસ વાયુરૂપ અણુની ઘનતા એ 4 bar દબાણે રહેલા નાઇટ્રોજન વાયુ કરતા કેવી છે? બમણી છે. તો વાયુનું આણ્વીય બળ ને મિત્રો આણ્વીય દળ ગણો, કેમ કે ગ્રામ પ્રતિ મોલ એકમ છે. ચાલો, તો મિત્રો તમે જાણો છો એમ 300 કેલ્વિન ટેમ્પરેચર એટલે 300 કેલ્વિન પ્રેશર બરાબર 2 bar. કોઈ વાયુરૂપ અણુની ઘનતા, હવે એનો અણુભાર આપણને ખબર નથી, આપણે એક્સ ધારી લઈએ, એની ઘનતા સરખામણી કોની સાથે કરવાની? 4 bar દબાણે, એટલે પ્રેશર બરાબર 4 bar. ટેમ્પરેચર તો એટલું જ છે, 300 કેલ્વિન જ છે. વાયુની ઘનતા કરતા બમણી છે, મતલબ જો આ એક્સ હોય, સોરી એક્સ તો આપણે ધારી લીધો છે, એટલે આને હું ડી ધારી લઉં. D1 હોય તો આ 2D1 હોય, બરાબર. આની જે ઘનતા છે એની કરતા બમણી હશે. અને વાયુનો અણુભાર આપણે જાણીએ છીએ કેટલો થાય? N2 નો 28 થાય. આ મેં તમને સમજાવવા માટે ડેટા લખ્યા છે. હવે તમે જુઓ, તમે જાણો છો એમ આપણે D1 આને કહીએ, કોઈ DX અને આ D of N2 એમ કહી દઈએ. તો કે આ DX ને D of N2, તો PM/RT, નીચે પણ PM/RT, RR ગયા, TT ગયા. તો હવે જો DX આપણને ખબર છે 2D1, આ D1 બરાબર, P પ્રેશર એનું 2 bar, અણુભાર X શોધવાનો, આ છે પ્રેશર 4 bar, અણુભાર છે 28. રેડી? તો X બરાબર કેટલું? તો 2 ગયું, 20 × 80, 8 × 32 એટલે કે 112 ગ્રામ પ્રતિ મોલ. જો તો જવાબ આવ્યો. રેડી? 112. ઓકે ચાલો નેક્સ્ટ. 1 mole કાર્બન ડાયસલ્ફાઇડ ના દહન માટે જરૂરી O2 નું STPA કદ જણાવો, કેટલા લિટર જોઈએ? કાર્બન ડાયસલ્ફાઇડ નું મિત્રો આપણે સમીકરણ વિચારીએ, O2 મૂકીએ, તો દરેક કાર્બન જે છે એ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય, દરેક સલ્ફર એ સલ્ફર ડાયોક્સાઇડમાં ફેરવાય. તો O કેટલા જોઈએ? 2 mole અહીંયા અને 1 mole અહીંયા, એટલે ટોટલ કેટલા મોલ જોઈએ? 3 mole જોઈએ. જો 2 × 2 = 4 ને 2 × 6, તો એનો મતલબ એમ કે 3 × 2 = 6. હવે શું કે, જોજો, 1 mole CH2 છે, આ 1 mole CH2 છે, ત્યારે O2 નું STPA કદ કેટલું? તો આના 3 mole જોઈએ. STP હોય
તો એક મોલનું કદ કેટલું? 22.4. તો 3 ગુણ્યા આપણે શું કરવું પડશે? 22.4 કરવું પડે. એટલે 4 × 12 બગડો, 22 × 66 ને 1, 67. તો જવાબ આવી ગયો 67.2. રેડી? એકદમ ઈઝી. જો ખાલી તમારે આનું દહન સમીકરણ કયું છે એ તમારે વિચારવું પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ. એસટીપી એ કાર્બન મોનોક્સાઇડની ઘનતા શોધો. તમે જો કોઈ પણની ઘનતા એટલે દળના છેદમાં કદ થાય. હવે શબ્દમાં આમાં કઈ આપ્યું નથી. જો તમે આમ એસટીપી ઉપર જાઓ ને તો ઘણા છોકરાઓ આવું કરે, ટેમ્પરેચરને મૂકી દે 273, પછી પ્રેશર મૂકી દે 1 વાતાવરણ, પછી આર મૂકી દે 0.082, અને પછી ઘનતા માટે PM/RT આવું સૂત્ર મૂકે, અને પછી પ્રેશર બરાબર 1 વાતાવરણ લખે, ને અણુભાર કાર્બન મોનોક્સાઇડનો અણુભાર 12 + 16 ગણે, ને 28 થાય, એટલે અહીંયા મૂકે 28, ને આ 0.082, પછી અહીંયા મૂકી દે 273, પછી અહીંયા ગુણાકારમાં મારે લોચો. એની કરતા આ જ વ્યવસ્થિત જે જવાબ આવશે એ જવાબની શોર્ટકટ રીત હું તમને આપું. ચલો આપણે એક મોલ માટે વિચારીએ. એક મોલ પદાર્થ માટે એક મોલનો વજન કેટલું થાય? તો કે એના અણુભાર જેટલું, એટલે 28 થઈ ગયું. અને એનું એક મોલનું કદ એસટીપી એ કેટલું હોય? તો કે 22.4 હોય. બસ, તો આ બેનો ભાગાકાર કરો, એ તમારો જવાબ આવી ગયો. તો આપણને એમ ખબર પડે, જો 28 ના છેદમાં 22, એટલે 22 એકા તો 22 થવાના જ છે, એટલે 1 પોઈન્ટ આવવાનું છે. હવે 8 એ ડબલની નજીક હોય, 2 ની નજીક થયું ને, 1.8 એટલે નિયરેસ્ટ ટુ 2 ની નજીક થયું. તો અહીંયા કે 22 × 44 તો છે નહીં, એટલે આપણો જવાબ આવશે 1.25. કેટલો આવશે? 1.25. જો આટલું જ કરવાની જરૂર છે, આ બધું કરવાની જરૂર નથી, હેને? તમે બધા આ મેથડમાં જાઓ, શોર્ટકટ રીત આ યાદ રાખો. રેડી? ચાલો નેક્સ્ટ. 1 ડેસીમીટર કદ ધરાવતી શૂન્યાવકાશ નળીને -23 જેટલા નીચા તાપમાને, -23 ટેમ્પરેચર એટલે કેટલું ટેમ્પરેચર? -23 + 273 એટલે 250 કેલ્વિન થશે. રેડી? 1 ડેસીમીટર કદ એટલે એનો મતલબ એનું વોલ્યુમ છે 1 લિટર. દબાણ ઘટીને થઈ જાય છે, પ્રેશર એ છે 7.6 × 10⁻⁵ ટોર. આને આપણે 760 વડે ભાગી દઈએ એટલે એ થઈ જશે તમારું 12માં, એટલે આ નીકળી જાય ને શું લાગી જાય? 12. તો મિત્રો આ 0.1 છે, એટલે 10⁻⁶ થાય. 10⁻⁶ અને નીચેથી આ ટોટલ ગુણોત્તર કરીએ તો 1 × 10⁻⁸ થશે. કેટલી ઘાત થશે? 8. ફરીથી ચેક કરી લો, બરાબર જોજો તમે. ચાલો માની લો કે મારે આ 76 નો પોઈન્ટ કાઢું તો 5 ને બદલે મારે કેટલું થઈ જશે? 6 થઈ જશે. 76 × 10 એટલે પાછું હજુ 760 થશે. તો મિત્રો અહીંયા જવાબ આવશે 10⁻⁷ થશે. જો 76 × 76 = 10 ઉપર મીંડું ગયું તો 10⁻⁷, મારી પણ મિસ્ટેક હતી, જો 10⁻⁸ નહીં પણ 10⁻⁷ બહાર આવ્યું. હવે મિત્રો આપણે એમ કીધું છે કે બાકી રહેલા અણુઓની સંખ્યા કેટલી, જો મોલ મળી જાય તો અણુ મળી જાય, તો મોલ જોઈતો હોય તો PV = NRT, તો PV ના છેદમાં RT. પી પ્રેશર કેટલું? તો કે 1 × 10⁻⁷, 12. વોલ્યુમ 1 લિટર. આર એટલે 0.08 × 25 = 250. રેડી? હવે મિત્રો તમે જો આ જે મોલ આવશે, આના 2 આંકડા અમે કાઢી નાખ્યો તો 2.5 થઈ જશે, બરાબર.
તો 2.5 એટલે 25, 25 અઠા 200 એટલે 20 થશે. તો 1/20 ગુણ્યા 10^-7 એને ગુણ્યા 6×10^23 થશે. રેડી? તો 6×20×10^16^7 એટલે એનો મતલબ એમ થયો કે 0. આ 3/10 થયા, 0.3×10^15 એટલે આપણો જવાબ આવશે આ. રેડી? આ થઈ ગયું ને, 0.3×10^16 = 3×10^15 એટલે આપણો જવાબ નિયરેસ્ટ ટુ બેસે. ઓકે, ચાલો, જો આટલા અણુ અંદર પ્રેશરને લીધે બાકી રહ્યા હશે. ઓકે, ચાલો નેક્સ્ટ ગણીએ મિત્રો. 18 સેલ્સિયસ તાપમાન અને 765 ટોર દબાણ, 1.299 લિટર વાયુનું વજન 2.71 ગ્રામ થાય છે, તો STPA નો અણુભાર શોધો. આ કન્ડિશન એક અલગ છે અને STPA એક અલગ છે, બરાબર યાદ રાખજો. તમે જુઓ મિત્રો, PV બરાબર વજન ભાગ્યા અણુભાર RT થાય. રેડી? વાયુ તો એકનો એક જ છે, એનો મતલબ અણુભાર કેવો હશે? સેમ થશે. તો WRT/PV. હવે તમે વિચાર કરો, પહેલી પરિસ્થિતિ નંબર 1 માં એવું આપ્યું છે આપણને કે ટેમ્પરેચર 18 એટલે 18 + 273 એટલે કે 291 કેલ્વિન. પ્રેશર આપ્યું 765 ટોર, આપણે આને કઈ જ નહીં કરવાના. કદ વોલ્યુમ આપી દીધું 1.299 લિટર, એનું વજન આપી દીધું આપણને 2.71 ગ્રામ. રેડી? ચાલો હવે આપણને બીજી પરિસ્થિતિ આપી છે મિત્રો, STP. આ કઈ છે? STP. એમાં ટેમ્પરેચર થઈ જાય 273 કેલ્વિન, પ્રેશર થઈ જાય 760 ટોર, વોલ્યુમ મિત્રો STPA વોલ્યુમ હોય 22.4 લિટર. એક મોલ વિચારીએ એટલે 22.4 લિટર. રેડી? અને વોલ્યુમ તો આપણે એટલું ને એટલું રાખીએ તો પણ ચાલશે. ચાલો વીજ જોઈએ આપણે, બરાબર, અને વજન આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો મિત્રો હવે આપણે પાસે સૂત્ર બની ગયું W1, R તો સમાન છે એટલે T1/P1V1 = W2/T2/P2V2. આપણે W2 ને સૂત્રનો કરતા બનાવીએ. જો W1 ની કિંમત બધી મૂકી દઈએ આપણે, 2.71, ટેમ્પરેચર છે 291, છેદમાં પ્રેશર 765 ટોર, ગુણ્યા વોલ્યુમ એનું આપેલું છે 1.299. W2 આપણે શોધવાનું છે, T2 273 છે, P2 પ્રેશર 760 ટોર છે, અને V2 વોલ્યુમ 22.4 લિટર છે. તો આ W2 ને સૂત્રનો કરતા બનાવીએ મિત્રો, તો 2.71×291×760×22.4, 765 1.299×273. રેડી? તો આ જવાબ ગુણાકાર ભાગાકાર કરીએ એટલે 49.5 જેવો આપણને મળે છે. કેટલો મળે છે? 49.5. બીજી કોઈ મેથડ આવતી નથી. તો આ તમને ખ્યાલ આવી ગયો, બરાબર. ચલો આ સાથે જ આજના સેશનના આપણે MCQને અહીંયા સમાપ્ત કરીએ. ફરી પાછા મળીશું નવા જ MCQ સાથે. ત્યાં સુધી ખુશ રહો, સલામત રહો અને વિડીયોને વારંવાર જોતા રહો. થેન્ક યુ.